અદ્રશ્યો છે રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારોના જ્યાં પાછોતરા વરસાદે પાક ધોઈ નાખ્યો છે. એક જ દિવસના વરસાદમાં પાક પલળી જતા સ્થિતિ સર્જાઈ. ચોમાસામાં સારા વરસાદથી ખેડૂતો ખુશ હતા, પણ પાછોતરા વરસાદે ખેડૂતોને નિરાશ કર્યા. પાક લણવાની તૈયારી હતી એવા સમયે વરસાદે જોર દેખાડતા મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને નુકસાન થયું. કપાસના તૈયાર ઝીંડવા વરસાદના કારણે ખરાબ થઈને તૂટી રહ્યા છે, તો મગફળીના છોડવા પણ સડી રહ્યા છે. પાકોમાં મગફળીમાં નુકસાન છે, સોયાબીનમાં છે, કપાસમાં છે. હજી પાછો જો પાછો વરસાદ પડશે તો હજી આજે થોડું ઘણું બચે એમ છે એ બી જશે, અને ઘાસચારો તો જવાનો જ હોય બધો. વીઘે તો આમાં ભાઈ વીઘે તો ખર્ચો 5000 રૂપિયાનું બિયારણ આવ્યું હોય, તે પછી આ કાઢવાની મજૂરી, દવાની, ખાતરની, એટલે વીઘે 10000 રૂપિયા ઉપરનો ખર્ચ ખરો એમ. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી પાક વાવ્યો હતો. પાક તૈયાર પણ થઈ ગયો, જોકે વરસાદે પાક પર પાણી ફેરવી દીધું. ખેડૂતો હવે સરકાર પાસે પાક વીમો અને નુકસાન વળતર આપવાની માંગ કરી રહ્યા છે. નુકસાનની અંદર 80% નુકસાન થઈ ગયું છે, અને ઢોર માટે જે પાલો ને આ અંતે હતું એ પણ નષ્ટ થઈ ગયું છે, તો એના માટે અમારે બહુ ઘણું નુકસાન વેઠવી પડી છે, અને સરકાર જો ઈચ્છા કરે તો આપણે આપે કઈ માન્યતાથી. આ તરફ જસદણ એપીએમસીમાં જેતપુર જેવા દ્રશ્યો સર્જાયા. તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલો કપાસ અને મગફળીનો જથ્થો પલળી ગયો. અંદાજે 2000 મણ કપાસ અને 700 ગુણી મગફળીને નુકસાન થયું. છેલ્લા એક વર્ષથી ખેડૂતો યાર્ડમાં પતરાનો શેડ બનાવવાની માંગ કરતા હતા, જોકે સંચાલકોએ આમ ન કરતા ખેડૂતોનું નુકસાન થયું. સમયસર પગલાં લઈને આ નુકસાનને ટાળી શકાયું હોત. નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ.